हेलो एवरीवन, हियर इज चिंतन सर। अने आज ना वीडियो में आपणे જોવાના છે રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર યુનિટ નંબર 1 ધોરણ 11 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ। તો આમાં આપણે આ એક વાર્તા જ છે, એ વાર્તા જોવાના છે। પણ વાર્તામાં શું છે તો કે અલીભાઈ નામનો એક વાઇલ્ડ સેવિયર છે, જંગલી રક્ષક છે, જે અહીંયા તહીંયા માઉન્ટેન્સ પર રખડીને પોતાનું જીવન ગુજારે છે। એ આવી ચડે છે રામસિંહભાઈના ઘરે। રામસિંહભાઈના ઘરે બધા એને ઓળખતા જ હોય છે પહેલેથી, અને એના આવવાથી બધા ખુશ થઈ જાય છે અને વેલકમ કરે છે। ઘરમાં બધા બેસે છે અને અલીભાઈ વાર્તા કહે છે। આ વાર્તાની અંદર જંગલી ભાલુ આવવાનો છે, સ્નો લેપર્ડ એટલે કે બર્ફીલો દીપડો આવવાનો છે, અને બે નાના નાના બચ્ચા પણ આવવાના છે। આ પરિસ્થિતિની અંદર કે જ્યાં પોતે અલીભાઈ પણ છે, તો અલીભાઈ ત્યાંથી કેવી રીતે બચે છે તેની આખી સ્ટોરી છે। એ સ્ટોરી ચાલો આપણે ભેગા થઈને સમજીએ। તો ચલો સ્ટાર્ટ કરીએ। નીલમ કેમ ડેશિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, બરાબર છે, ધસી આવે છે અને બૂમો પાડતી અને જોયફુલી એટલે આનંદથી આનંદમાં આવીને ધસી પડે છે, ડેશિંગ કરે છે। અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા। ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી, હવે આ બધા જે નીલમ જે છે, નીલમ, અર્જુન અને રામસિંહ, એ બધા રામસિંગની ફેમિલીના મેમ્બર્સ છે। તો રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ, બધા બહાર આવી ગયા દોડતા, ટુ સી, જોવા માટે, કોને, અલીભાઈને। એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં આ અલીભાઈ હતા। કેવા હતા? ટોલ મેન, ઊંચા માણસ, વિથ બ્રોડ સોલ્જર્સ, પહોળા ખભા, કારણ કે ચાલે છે, ફૂર્તિલા છે, માઉન્ટેન ટુ માઉન્ટેન સર કરે છે। સો સોલ્જર્સ બ્રોડ છે, રેડ ચીક્સ છે, લાલ ચીક્સ, કેમ, કારણ કે માઉન્ટેન્સ પર ફરવાનું છે તો ઠંડીના કારણે આવું થઈ શકે। એન્ડ નોઝ, નાક પણ લાલ છે, એન્ડ વિટીસ કોમ્પ્લેક્શન એટલે રંગ, અને કેવો ઘઉંલો, કે વીટ એટલે ઘઉં અને વિટીસ એટલે ઘઉંલો, કોમ્પ્લેક્શન એટલે રંગ, ઘઉંલા રંગના આ અલીભાઈ છે। હી વોઝ ડ્રેસ્ડ, બરાબર છે, એમના દ્વારા પહેરવામાં આવ્યો હતો, પેસિવ વોઇસ વોઝ અને ડ્રેસ્ડ, હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ, હૂંફાળું, થીક એટલે જાડું, લોંગ એટલે લાંબું, વુલન કોટ, બરાબર છે, વૂલ, ઊનનું બનેલું કોટ પહેરેલું હતું, ટાઈટ બ્રા ટ્રાઉઝર, એમનું જે ટ્રાઉઝર હતું તે થોડું ટાઈટ હતું, બિગ લેધર બૂટ પણ મોટા હતા, લેધરવાળા ચામડાના, એન્ડ બ્રાઉન ફોર કેપ, રૂંવાટાવાળી એક કથ્થઈ કલરની કેપ, આવા હતા ભાઈ વાઇલ્ડ સેવિયર, વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ, રામસિંગ હગ્ડ હિમ એન્ડ સેડ, રામસિંગ વળગી પડે છે, બરાબર છે, કોને, બ્રોડ સ્માઇલ સાથે, બરાબર છે, અલીભાઈને વળગી પડે છે, કમિંગ આવો, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, મારા મિત્ર, આપનું હાર્દિક સ્વાગત છે। અલીભાઈ પેટેડ એટલે થપથપાવું, અલીભાઈ પેટેડ એવરી વન, બધાને જ થપથપાવે છે, એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ, બરાબર, એનો જાડો ઘેરો અવાજ છે, એનાથી એ બધા સાથે સારી રીતે પ્રેમની ભાષામાં વાત કરે છે અને બધાની પીઠને થપથપાવે છે, એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ, કોચ શું હોય તો કે સોફો જે હોય એને કોચ પણ કહેવાય, તો કોચ પર બેસીને પોતાની જાતને કમ્ફર્ટેબલ આરામદાયક પોઝિશનમાં લઈ આવે છે। ત્યાં સુધી મધર માતાજી જાય છે રસોડામાં, પ્રિપેર્ડ તૈયાર કરે છે, સમ ટી, કેટલીક થોડીક ચા રામસિંહ અને જે અલીભાઈ છે એમના માટે ચા તૈયાર કરે છે, વાઇલ રામસિંહ ટોક ને ટુ અલીભાઈ, જ્યારે રામસિંહ અલીભાઈ સાથે વાતો કરે છે। અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, ખરેખર અલીભાઈ શું છે તો કે ટ્રાવેલર છે, યાત્રાળુ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ, હવે અહીંયા હું છે તે રિલેટિવ પ્રોનાઉન કહેવાય, અલીભાઈ માટે વપરાયેલું છે, અલીભાઈ યાત્રાળુ છે જે લાંબુ અંતર ચાલીને કવર કરે છે,
ઇન હિમાલયન માઉન્ટેન્સ, બરાબર, હિમાલયના જે પર્વતો છે, પર્વતની હારમાળા છે ત્યાં. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, એમને પ્રકૃતિ, નેચર એટલે પ્રકૃતિ, પ્રકૃતિને નિહાળવું, ઓબ્ઝર્વ કરવું એટલે નિહાળવું, નિહાળવું ગમે છે ભાઈ, કુદરતને, નેચર એટલે કુદરત, કુદરતને નિહાળવું ગમે છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ગામથી ગામ, ટાઉન ટુ ટાઉન, શહેરથી શહેર, ઇન ધ માઉન્ટેન, બરાબર, પર્વતોની અંદર, પર્વતોમાં આવેલા, શહેરથી શહેર, પર્વતોમાં આવેલા, ગામથી ગામ, એ ચાલીને જાય છે. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ, બરાબર, જરદાળુ, બરાબર છે, આપણે શું કહીએ છીએ, આલુ કહીએ છીએ, તો ડ્રાઈડ એપ્રિકોટ વેચાણ કરે છે, સેલિંગ કરે છે. હર્બ્સ, જડીબુટ્ટી, મેડિસિન્સ, ઔષધો, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, અને કિંમતી પથ્થરો પણ, બરાબર છે, કિંમતી પથ્થર, મેડિસિન, ઔષધિ, એ સિવાય ડ્રાઈડ એપ્રિકોટ, જરદારુ અને હર્બ્સ એટલે જડી બુટ્ટી, ઓકે, જડી બુટ્ટી પણ વેચે છે. હી કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલ, એક જગ્યાએથી વેચે, એક જગ્યાએથી લે, સસ્તા ભાવે મળતો હોય તો લે, અને બીજી જગ્યાએ જઈને એને એને જેટલો પ્રોફિટ જોઈતો એટલા ભાવે વેચી દે, તો પોતાનું જીવન પણ ચાલે અને પોતે પણ ચાલે. તો આવું જીવન જીવે છે અલીભાઈ, બોલો. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આ વખતે તમે ક્યાં હતા, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આ વખતે તમે ક્યાં હતા, ક્યાં રહીને આવ્યા. આસ્ક્ડ રામસિંહ, રામસિંહ પૂછે છે આ સવાલ. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ, ઇન્વર્ટેડ કોમામાં છે, એટલે આ કોઈ કહે છે, કોણ કહે છે, અલીભાઈ કહે છે. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ, હું ચડ્યો, ક્યાં ગયો, તો કે ઊંચા પર્વતો પર ગયો. અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબ્બત, તો કે ઇન્ડિયા અને તિબ્બતની જે આ બાજુ તિબ્બત છે, આ બાજુ ઇન્ડિયા છે, તો એ બંનેની જે બોર્ડર છે, આ બોર્ડર છે, તો બોર્ડર સુધીના ઊંચા માઉન્ટેન્સ પર હું ગયો. નીલમ પૂછે છે, અલોન, એકલા 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 ગયા હતા, અલોન? ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ, મને તો એની આદત છે, મને તો એની ટેવ પડી છે, હું તો એકલો જ જાઉં છું. યુઝડ ટુ ઇટ, વેલ આઈ વિલ સ્ટે, આનો મતલબ થાય આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. જો ભાઈ, હું પહેલાંથી કહી દઉં, હું અહીંયા આગળ એક જ રાત્રો કહીશ. ટુમોરો મોર્નિંગ આઈ સેલ લીવ, હું આવતીકાલે સવારમાં આ જગ્યા છોડી દઈશ, મારે છોડી દેવી પડશે, સેલ લીવ, મારે અહીંયાથી જવું પડશે આવતીકાલે સવારે. હી સેડ, અલીભાઈ બોલે છે, નો અલીભાઈ, નો, ના, વી વોન્ટ, વોન્ટ એટલે વિલ નોટ, વિલ નોટ નું ટૂંકરૂપ છે વોન્ટ, વી વોન્ટ લેટ યુ ગો, હું તમને નહીં જવા દઈએ, અમે, વી એટલે અમે, અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, તમારે કહેવી પડશે, યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, તમારે તમારી જે હિલની, પર્વતોની જે ચોટીઓ છે એની વાર્તાઓ કહેવી પડશે. નીલમ બોલે છે, નીલમે કહ્યું, આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, આગ્રહ, ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ, બહુ બધા આગ્રહ, કોઈ માણસ બહુ આગ્રહ કરતું હોય તો એની વાત માની લેવી, અને અલીભાઈ પણ અહીંયા એવું જ કરે છે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર ટુ ડેઝ, બે દિવસ રહેવા માટે માની ગયા. એમને ખબર હતી પહેલાથી જ કે ભાઈ આ લોકો મને અહીંયા આગળથી જવાને દે, એટલે પહેલાં જ એક દિવસની વાત કરી, તો એ આ લોકોએ આગ્રહ કર્યો, તો કંઈ નહીં, હવે બે દિવસ રહીશું. ધેટ નાઇટ, એ રાતે, ધે ઓલ કેપ્ટ અવેક, બધા જાગ્યા, કારણ કે આજે કંઈક નવી વાર્તા સાંભળવાની મળવાની હતી. ટીલ લેટ, મોડી રાત્રિ સુધી, સિટિંગ ઓન હિઝ બેડ, એના જ બેડ પર બધા બેઠા હતા, લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, ટ્રાવેલ એટલે યાત્રા, એક્સપિરિયન્સ એટલે અનુભવ, અનુભવો, એક્સપિરિયન્સીસ, અનુભવો, યાત્રાના અનુભવો સાંભળી રહ્યા હતા, રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, રસપ્રદ યાત્રાના અનુભવો સાંભળતા હતા બધા. અલીભાઈ બિગેન, કોનું ભૂતકાળ બેટા, બિગિનનું ભૂતકાળ છે, BEGIN, બિગિન એટલે શરૂ કરવું, BEGAN, બિગિન, બિગેન એટલે શરૂ કર્યું, બીગન, BEGUN, બિગન એટલે શરૂ કરેલું, ભૂતપ્રધાન. અલીભાઈ બિગેન ટેલિંગ હિસ્ટોરી, એની વાર્તા ચાલુ કરે છે. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ,
લગભગ 2-4 કલાક કપલ ઓફ અવર્સ નો મતલબ 2 કલાક પણ કપલ એટલે 2 પણ કપલ ઓફ મીન્સ 2-4 2-4 કલાક થયા હશે ટુ ધ નિયરેસ્ટ વિલેજ નજીકના ગામથી મને ચાલતા 2-4 કલાક થયા હશે આઈ વોઝ ઓન્લી અ ફ્યુ માઇલ્સ કેટલાક માઇલ હવે આ માઇલ શું છે તે સમજીએ 1 માઇલ બરાબર 1.609 મીન્સ 1.6 કિલોમીટર જેટલું થાય 1 માઇલ બરાબર મીન્સ થોડાક જ માઇલ્સ મીન્સ દોઢ ગણા કિલોમીટર દાખલા તરીકે 5 માઇલ હોય તો 7.5-8 કિલોમીટર થાય તો એટલા કિલોમીટર જ હું થોડાક જ કિલોમીટર અથવા થોડાક જ માઇલ્સ હું ઇન્ડિયા અને તિબ્બતની બોર્ડરથી દૂર હતો અવે ફ્રોમ એટલે દૂર બરાબર અવે ફ્રોમ એટલે દૂર ક્યાંથી બોર્ડર ઇન્ડિયા અને તિબ્બતની બોર્ડરથી થોડાક જ માઇલ્સ દૂર હતો આઈ વોઝ હંગ્રી મને ભૂખ લાગી હું ભૂખો હતો એન્ડ સેટ ડાઉન બેસી ગયો ટુ એન્જોય માય લંચ મારું ભોજન કરવા માટે હું બેસી ગયો સીટ ડાઉનનું ભૂતકાળ સેટ ડાઉન આઈ વોઝ ટોટલી ક્વાયટ સોરી ઇટ વોઝ ટોટલી ક્વાયટ ત્યાં બધું સુમસામ બરાબર કોઈ નહીં હું એકલો એવરીવર એક્સેપ્ટ સિવાય કે એક્સેપ્ટનો મતલબ થાય સિવાય કે સમ બર્ડ્સ ચિર્પિંગ કિલકિલાહટ પક્ષીઓનો અવાજ એને ચિર્પ કહેવાય તો ચિર્પિંગ સમટાઈમ કેટલીક વખત પક્ષીઓ ચિર્પ કરે એમનું કિલહિલાહટ કરે બરાબર એમનો અવાજ કાઢે એ જ સંભળાતો હતો બાકી બધું સુમસામ આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેસ મેં હજુ કેટલાક કોળિયા લીધા હતા કોળિયાને મોર્સેલ કહ્યું હજુ તો મેં હજુ કેટલાક કોળિયા હજુ તો લીધા હતા વેન આઈ હર્ડ સોફ્ટ મેં ધીમો અવાજ ફીબલ ગ્રાઉન્ડ બરાબર છે એ ઘરું યુ સાંભળું ફીબલ એટલે એકદમ ધીમા અવાજવાળું બરાબર છે આઈ વોઝ અલાર્મ્ડ હું ચેતી ગયો પેસિવ વોઇસ છે મને ચેતાવી દેવામાં આવ્યો બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ એ અવાજ પરથી આઈ વોઝ શ્યોર હું પાક્કા પાયે મને ખાતરી હતી દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર એ બીજું કશું નથી પણ એ તો ભાઈ બિયર છે ભાલુ અને ભાલુ બહુ જ ક્રૂર હોય બરાબર છે આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન મેં ફટાફટ મારું ટિફિન બંધ કરી દીધું ટિફિન બોક્સ એન્ડ બેન્ટલો બરાબર અને નીચો વળી ગયો બેન્ટલો નીચે સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ કે ફૂડ એટલે ખાવાની જે ખોરાક છે એની સ્મેલ એન્ડ માય બોડી અને મારી બોડીની સ્મેલ વર નોટ કેરીડ એ જાય ના બાય ધ સ્ટ્રોંગ આઈ પેસિવ વોઇસ છે વર નોટ કેરીડ વર કેરીડ એટલે પેસિવ વોઇસ સિમ્પલ પાસ્ટ ટેન્સનું પેસિવ વોઇસ છે બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર જે હવા ચાલતી હતી એ આ કદાવર મોન્સ્ટર એટલે કદાવર પ્રાણી સુધી મારી અને મારા ખાવાની સ્મેલ ના પહોંચાડી દે કારણ કે જો એ સ્મેલથી એને ખબર પડી જશે અને પછી ફટાફટ મારી તરફ દોડી આવશે આઈ ટુક અપ માય અને પછી મારે મારી સેફટી પણ તો કરવાની હતી સો આઈ ટુક અપ ટેક અપનું ભૂતકાળ શું થશે ટુક અપ મેં લીધું શું લીધું માય બમ્બુ સ્ટાફ બરાબર છે આને કહેવાય બમ્બુ સ્ટાફ ગેડો વાંસનો ગેડો બમ્બુ સ્ટાફ વિથ ઇટ્સ પોઈન્ટેડ આયરન એન્ડ બરાબર છે અને એની એનો જે આ પોઈન્ટ હતો તે લોખંડનો હતો ચિંદો ઇન માય રાઈટ હેન્ડ અને આ જમણા હાથમાં હતું અને ડાબા હાથમાં એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ અને એવું ચપ્પુ કે જે બે ધારી હોય બે ધારી ચપ્પુ ઇન માય લેફ્ટ ડાબા હાથમાં ચપ્પુ જમણા હાથમાં ભાલો કારણ કે ગમે ત્યારે મોન્સ્ટર મારા પર હમલો કરી શકે આઈ ક્રાઉડ સરકવું બરાબર છે પોતાના પેટથી જ સરકવું આઈ ક્રાઉડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન માઉન્ટેનની એજ પર હું સરકી રહ્યો હતો એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ વેલી અને મેં ડીપ વેલીમાં જોયું લુકડ ડાઉન નેરો વેલી સાંકડી હતી સાંકડી નેરો વેલી સુન માય આઈસ કોટ સાઇટ ઓફ ટુ ટાઈની સ્નો લેપર્ડ કપ્સ ઓન અ સ્મોલ ફ્લેટ પીસ આવી સીધી પીસ લેન્ડ હશે પીસ એટલે ટુકડો લેન્ડ એટલે જમીનના ટુકડો ફ્લેટ એટલે સીધો ત્યાં આગળ બે નાના નાના
टू टाइनी स्नो लेपर्ड कप्स, बराबर छे, दीपड़ाना बच्चा अहींया गड़ी रमता हशे, ए जोया स्नो लेपर्ड एटले के बर्फीलो दीपड़ो, दीपड़ानी ज एक प्रजाति छे जेने स्नो लेपर्ड कहेवाय। ऑन द स्लोप ऑफ द ऑपोजिट माउंटेन, आ बाजु आ माउंटेन पर अलीभाई हता, आ बाजुना माउंटेन पर दीपड़ा हता, ऑपोजिट विरुद्ध अलग अलग माउंटेन पर। ओ वाव, व्हाट डिड दे लुक लाइक, केवा देखाता था, ओ खूब सरस, केवा देखाता था, नीलम बोली पड़ी, नीलमे पूछ्यू, आस्क्ड, देवर ब्यूटीफुल, ते बहुत सुंदर था, देर फ्लफी एमनी रुवाटा वाली, स्नो व्हाइट फ्लरी कोट, रुवाटा वाली कोट मानी जेमनी रुवाटी थी ते मैच्ड परफेक्टली विथ द स्नो, ए जे एमनी एमनी जे पीच पर जे रुवाटा था ए सफेद कलरना था, बरफ बर्फीला सफेद था, तो ए बरफ साथ मैच करता था, कारण कि आखी जे वैली थी ते बरफवारी थी, एटला माटे ए रमता था तो एवं लगे कि भाई बरफ ज एक बीजा पर कूदी रह्यो छे। सेड अली भाई एज इफ विज्युअलाइजिंग धेम जस्ट इन फ्रंट, इन फ्रंट एटले सामे, इन फ्रंट ऑफ हिज आईज, एनी आँखोनी सामे जाने अत्यारे ना जोई रह्यो एवी रीते कहे, अरे बहुत सरस हता, એવી રીતે રમી રહ્યા હતા અને તે એકબીજાને જાણે એવી રીતે દેખાતા કે એમની રૂંવાટી બરફ એવી રીતે કહેતો હતો, એ મીન્સ એની આંખની સામે દેખાતો હોય એવી રીતે બતાવતો હતો। સો અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, એની આંખોની સામે જ હોય એવી રીતે બતાવી ગયો હતો બચ્ચા વિશે। વોટ વર ધ કપ્સ ડુઈંગ, અર્જુન પૂછે છે કે આ કપ્સ શું કરતા હતા, दे वर प्लेइंग, ए लोको रमी रहा था, वर प्लेइंग चालू भूतकाळ, वर भूतकाळ बतावे आईएनजी प्रत्यय, चालू क्रिया बतावे चालू भूतकाळ, कंटीन्युअस पास्ट टेन्स, ईच वन क्राउच ऑन द स्नो एंड रोल्ड देर लवली ग्रीन आईज एट ईच अदर। आ क्राउच एटले शू, तो के जो दीपड़ो जे रीते आगळना जे ફ્રન્ટ લેગ હોય ને એને નીચે દબાવી દે, પાછળના હિન લેગ પણ પાછળ આવી રીતે દબાવી દે, અને પછી છલાંગ બીજા પર મારવાની તૈયારી કરતો હોય એને ક્રાઉચ કહેવાય। ઈચ વન ક્રાઉચ ઓન ધ સ્નો, સ્નો પર આવી રીતે છલાંગ મારે, ધ રોલ્સ દેર લવલી ગ્રીન આઈઝ, અને એની જે ગ્રીન કલરની આઈઝ દેખાતી હતી એકબીજા પર એકબીજાને જુએ, ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર, એકબીજા પર કૂદે, બીજો પહેલા પર કૂદે, દે વુડ રેસલ ફોર અ વાઇલ, થોડીક સમય સુધી આ રેસલ ક્રિયા, બરાબર છે, અખાડાની અંદર જે પેલા લડે એને રેસલિંગ કહેવાય, તો આ રેસલ ક્રિયા ચાલુ રહે, ગ્રાઉલિંગ સોફ્ટલી, અને જે અવાજ કરતા હતા ગ્રાઉલ કરતા હતા, બરાબર છે, ગુરકાટવાળો અવાજ, તે ધીમે ધીમે એમનો ચાલુ હતો, બચ્ચા પણ જ્યારે પણ રમતા હોય તો ગુરક્યા કરતા હોય, દે વુડ ક્રાઉચ અગેન એન્ડ રેસલ અગેન, ફરી પાછા ક્રાઉચ કરે, ફરી પાછા રેસલ કરે, એકબીજાને બાથ ભીડવાનો ટ્રાય કરે, લડવાનો ટ્રાય કરે, પાછા બરફ પર પડે, વોચિંગ ધેમ વોઝ ફન, અને એમને એ જોવાનું ગમતું, નાના કુરકુરિયા રમતા હોય એકબીજા પર આવી રીતે કૂદતા હોય, તમને કેવી મજા આવે જોવાની, તો મને પણ મજા આવતી હતી, પણ ચિંતા હતી અહીંયા ઘડી, બટ આઈ વોઝ વરીડ, મને ચિંતા પણ હતી ટુ, બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, મમ્મી કશે નથી દેખાતી, બાકી મમ્મી પોતાના બચ્ચાને એકલા મૂકીને ગમે ત્યાં ના જ જાય, ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ, બરાબર છે, બોજ બિહામણી થઈ જાય, કોણ, માતા, વેન સી ઇઝ વિથ હર કબ્સ, પોતાના બચ્ચા જ્યારે સાથે હોય ત્યારે માતા ખૂબ જ ડરાવણી થઈ જાય, ખૂબ જ ભયાનક થઈ જાય, ફેરોસિયસ વિથ હર કબ્સ, બચ્ચા સાથે, then what happened, પછી શું થયું, આસ્ક્ડ નીલમ, નીલમનો સ્વભાવ થોડો ઉતાવળિયો લાગે, તરત બોલી, પછી શું થયું અલી કાકા, વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી, મેં મારા શરીરને, બરાબર છે, પેટ પર જમીનની સાથે અડકી જ રાખ્યું, બરાબર છે, આઈ વોઝ વોરીડ, મને ચિંતા હતી, ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, જો માતા આજુબાજુ હશે એની મને ચિંતા હતી,
સૂન આઈ સો વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, અને ત્યાં થોડીક જ વારમાં એક વિચિત્ર, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર ઘટના મેં જોઈ, વિચિત્ર વસ્તુ જોઈ. ઓલ ઓફ અ સડન એકાએક અ હ્યુજ બ્લેક બિયર, હ્યુજ એટલે મોટું કદાવર, બ્લેક કાળા કલરનું બિયર ભાલું કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. બરાબર, ગ્રાઉલ એટલે આપણે હમણાં જોયું ગુરક્યા કરવા, ગુરક્યા કરતું કઈથી આવે છે, જળમાંથી આવે છે. એન્ડ રશ્ડ ટાવર્ડ ટુ ધ કબ, કબ્સ, કબ્સ એટલે બચ્ચા, બચ્ચા તરફ, ટાવર્ડ્સ એટલે તરફ, બચ્ચા તરફ રશ કરી દે છે, દોડતું આવી જાય છે ધસ ધસીને. નાવ આઈ વોઝ વરીડ, હવે મને ચિંતા હતી, મોર અબાઉટ ધ કબ્સ ધેન મી, મને મારા કરતાં પણ વધારે ચિંતા હવે બચ્ચાઓની થવા માંડી કે ભાઈ હવે બચ્ચાઓનું શું થશે. વિધિન નો ટાઈમ, કે એકદમ ઓછા સમયની અંદર, એકાએક આઈ હર્ડ અ ડિફેનિંગ રોર. ડેફેનિંગ રોર એટલે કે જે બીજી વસ્તુને સાંભળવા ના દે, અને રોર એટલે ત્રાડ, સિંહ જે કરે તે રોર, રોર ડિફેનિંગ રોર કે જે સાંભળવા ના દે એવી ત્રાડ. ઓફ એંગર એટલે ગુસ્સામાં. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, મારાથી ખૂબ ઓછા મીટરની અંદર મેં આવી ત્રાડ સાંભળી કે જે આજુબાજુનો બધી વસ્તુને કંઈ સાંભળવા ના દે એવી બહુ જ મોટા અવાજથી. ટુ માય હોરર, એક બાજુ તો મને બીક લાગે, ટુ માય હોરર એન્ડ સરપ્રાઈઝ, અને એક બાજુ આશ્ચર્ય થયું, આશ્ચર્ય રીતે અ બિગ વ્હાઈટ કેટ, બરાબર છે, એક સફેદ બિલાડી, બરાબર છે, બિગ વ્હાઈટ કેટ. ધ મધર સ્નો લેપર્ડ, જો આ ટાઈપનું હોય સ્નો લેપર્ડ, અપિયર્ડ દેખાય, જમ્પિંગ ડાઉન નીચે કૂદતી દેખાય, ઓન અ નિયર બાય હ્યુજ રોક, મારી બાજુમાં જ નજીકમાં જ એક રોક પથ્થર હતો ત્યાંથી એને મેં કૂદતા જોઈ. ઘોષ એક્સક્લેમ્ડ અર્જુન, અર્જુન આશ્ચર્યચકિત થઈને બોલી ઉઠ્યો, ઘોષ. નીલમ પણ એડ એટલે ઉમેરે છે, હાઉ હોરિફાઈ, કેટલું બિહામણું, કેટલું ડરામણું, બાજુમાંથી મધર લેપર્ડ કૂદકો મારે છે. કીપ ક્વાયટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી, માતા પણ આ બાજુ અશાંત હતા, એમને સાંભળ્યું હતું, અરે બંધ થાવ બાળકો, કીપ ક્વાયટ, સાંભળો વાત, શું કહે છે અલીભાઈ, વોટ હેપન ધેન, પછી શું થાય છે અલીભાઈ, માતા પણ બોલે છે, પછી શું થાય છે અલીભાઈ. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કપ્સ, થેન્ક ગોડ, આભાર છે ભગવાનનો, આઈ વોઝ લકી કે હું લકી એટલે હું નસીબદાર હતો ફોર હર આઈઝ એટલે કે ચિત્તાની આંખો મને નથી જોઈ રહી, પણ વર ફિક્સ્ડ ઓન હર કપ્સ એના પોતાના બચ્ચા પર હતી. એન્ડ સી ડિડન્ટ લુક અપ એટ મી કે એ મને પણ નથી જોઈ રહી, એટલા માટે એના બચ્ચાને જોતી હતી એટલે મને નથી જોઈ રહી. વિધિન મોમેન્ટ એકાએક ધ મધર લેપર્ડ લિફ્ટ ડાઉન, લિફ્ટ એટલે ભૂચકો મારવો, છલાંગ મારવી, એનું ભૂતકાળ છે લિફ્ટનું, લિફ્ટ ડાઉન નીચે છલાંગ મારી, ટુ ધ કબ્સ, કબ્સ પાસે, ટુ પ્રોટેક્ટ ધેમ એમને બચાવવા માટે, પ્રોટેક્ટ એટલે બચાવવું. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, બરાબર છે, હવાની અંદર ઉછળતી. સી લેન્ડેડ, એ પડી કોના પર, સ્ટ્રેટ ઓન ધ બિયર, સીધી ભાલ ઉપર પડે છે, ફિયર્સલી ઉગ્રતાથી, ફિયર્સલીનો મતલબ શું થશે, ઉગ્રતાથી. અને ફિયરલેસલી એટલે કે નીડર થઈને, જો એકલી લેપર્ડ હોત ને બિયરને જોત ને તો ત્યાંથી ભાગી જાય, પણ આ તો બચ્ચાનો સવાલ હતો એટલે નીડર થઈ ગઈ ફિયરલેસલી, અને ઉગ્રતાથી કૂદી પડી, જે થવાનું, મારું જે થવાનું થાય, મારા બચ્ચાને હું કંઈ નહીં થવા દો. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, બિયરે ભાલુએ પોતાનું જે સંતુલન હતું તે ખોરવાઈ ગયું, ખોઈ બેઠો. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ, બીસ્ટ એટલે પ્રાડિટર પણ કહેવાય, શિકારીઓ પણ કહેવાય, જંગલી પ્રાણીઓ પણ કહેવાય, જંગલી પ્રાણીઓ. વાયોલન્ટ હિંસક, વાયોલન્ટ એટલે હિંસક જંગલી પ્રાણીઓ. વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ, બરાબર છે, સ્ટીપ એટલે શું, તો કે જે લંબ હોય આવું હોય,
સ્ટીપ એકદમ ખીણ જેવું હોય, સ્ટીપ સ્નોવી સ્લોપ બરાબર છે, બરફીલો બરફી બરફ છવાયેલો હોય તેવો ઢર, સ્ટીપ એટલે એકદમ શિરોલંબ હોય એવો. ટમ્બલિંગ, આ ટમ્બલિંગ એટલે જ રોલિંગ ડાઉન બરાબર છે, એકબીજા પર રોલ કરતા કરતા ઓન ઈચ અધર એકબીજા પર, ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી, ક્યાં સુધી કે જે સાંકડી બરાબર છે, અહીંથી કૂદતા કૂદતા જાય છે, અહીંથી ગબડતા 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 નેરો વેલી જ્યાં સુધી આવી જાય ત્યાં સુધી લડે છે, ત્યાં સુધી ગબડે છે. વિથ અ લાઉડ થડ, ધડામ દઈ જે અવાજ આવે એ થડ કહેવાય, તો મોટા અવાજ સાથે બંને એકબીજા પર પડે છે. આઈ ક્રેન્ડ માય નેક, હવે મેં મારી, કારણ કે હું બેઠો હતો ક્યાં આગળ, તો કે હિલ પર માઉન્ટેન પર, એટલે પછી મેં મારી જે આ ડોકી છે તે થોડી ક્રેન, ક્રેન એટલે થોડીક આગળ લંબાવી. એન્ડ સો ડીડ, અને એવું જ કર્યું કોને, ધ ટુ ફ્રાઇટન કબ્સ, અને મારા કરતાં વધારે તો બિચારા બચ્ચા બી ગયા હતા, કારણ કે રમતા હતા ને એક બાજુ ભાલું એ મીન્સ મોતને જોઈ, એ તો સારું હતું કે મમ્મી એ ટાઈ જોઈ રાખેલા હતા બચ્ચા, બાકી બચ્ચા તો ગયા હતા આજે. ધ મધર ઇન્સ્ટિંક્ટ, ઇન્સ્ટિંક્ટ એટલે વૃત્તિ, માતાની વૃત્તિ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ, એના નાના બચ્ચાઓને સાચવવા, પ્રોટેક્ટ કરવા, સાચવવા, ઇઝ વેરી સ્ટ્રોંગ, એ ખૂબ જ વધારે મજબૂત હોય છે માતાની વૃત્તિ, કે ભાઈ મારા બાળકોને હું કંઈ ના થવા દઉં બરાબર છે. જો આ મધરને એક બાળકનું ચિત્ર છે જે બતાવે છે, અલીભાઈ સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ, એટલે આ બીજું કોઈ માણસ બોલે છે અલીભાઈને, કહે છે કે ધ મધર ઇન્સ્ટિંક ઇઝ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ અલીભાઈ, સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ, કે જ્યાં સુધી મૃત્યુ ના આવી જાય ને ત્યાં સુધી પોતાના બાળકો માટે લડતી હોય છે, એવી વૃત્તિ ધરાવતી હોય છે એક માં. સેડ રામસિંહ, રામસિંહ બોલ્યા, યસ યુ આર રાઈટ, હા તમે સાચા છો. સેડ ધ મધર, બાજુમાં માતાજી બેઠા હતા રામસિંહના, મિસિસ ધર્મ પત્ની, એ બોલી જાય છે, લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ અને અર્જુન, નીલમ અને અર્જુન બંને સાંભળતા હતા સ્માઇલિંગ ફેસ સાથે અલીભાઈને, અને એમને જોતા જોતા માતા પણ બોલે છે, શું બોલે છે, યસ યુ આર રાઈટ, તમે સાચા છો, હું પણ મારા નીલમ અને હું પણ મારી નીલમ અને મારા અર્જુન માટે એવી રીતે લડી દઉં. અલીભાઈ કન્ટિન્યુ, હવે અલીભાઈ ચાલુ રાખે છે, ધ હ્યુજ બિયર થ્રી ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, મમ્મી ચિત્તા હતી ને એનાથી ત્રણ ગણો મોટો, સ્ટૂડ અપ, થર્ડ દેને અવાજ આવ્યો તો પડી ગયો તો ઊભો થયો, ઓન હિઝ હિન લેગ્સ, પાછળના પગથી, હિન લેગ્સ એટલે પાછળના પગથી, આગળ એ પણ બીજાને બીજા બે પગ આવે, હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ, બરાબર છે, સ્ટ્રેચ આઉટ કરે છે બિગ પોઝ, એટલે એમના એના જે પંજા હોય ને બિલાડીના અથવા જે કેટવર્ગના જે પ્રાણીઓના એને પોઝ કહેવાય, તો શાર્પ નેઇલ્સ બરાબર છે, અને દરેક પંજા પર એક એના જે નખ હોય તે શાર્પ હોય છે, તીણા હોય છે, જે કદાચ એમ કંઈ કદાચ તમારા ફેસ પર મારી દે તો તમારા ફેસ પર લઈ લહુ લોહાણ થઈ જાય એવા હોય છે. એન્ડ વિથ અ લીપ, સોરી, હી શોડ હિઝ ટીથ, એને પોતાના દાંત બતાવ્યા, એન્ડ ગ્રાઉલ્ડ, અને ગુરક્યા ચાલુ કરે, હવે જ્યારે ટીથ બતાવે ને ગ્રાઉલ કરે ને એને સ્નેલ્ડ પણ કહેવાય, જો અહીંયા આગળ આગળ આવશે જ એક વર્ડ સ્નેલ્ડ, એટલે એને કહેવું કે ટીથ બતાવવા અને ગ્રાઉલિંગ કરવું, એને પણ પોતાના દાંત બતાવ્યા, ગ્રાઉલ કર્યું, ગુરક્યા કર્યા. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, એક સેકન્ડ માટે મધર લેપર્ડ પણ જુએ છે. સ્નેલ્ડ, એ પણ તીના દાંત બતાવીને ગુરક્યા અવાજ કરવાનો ચાલુ કર્યો. એન્ડ વિથ અ લીપ, અને પછી એક છલાંગ મારી દીધી, નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, અને નોક ડાઉન એટલે કે પાડી દીધો, નોકડાઉન પાડી દેવું, ધ બ્લેક મોન્સ્ટર, મોટું કદાવર જે બિયર હતું ને એને પાડી દેશે. ધ હોલ વેલી, આખી જે વેલી હતી ને, ઇકોડ જેમાં પડઘા પડતા હતા, ઇકો એટલે પડઘો, ઈ સી એચ ઓ ઇકો એટલે પડઘો, પડઘો, અને ભૂતકાળ છે ઇકોડ, વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, અને એમની જ લડાઈની, એમની જ ફાઇટની બસ બધે જ અવાજ આવતો હતો આખી વેલીમાં,
गूंजी उठी थी एमना लड़ाई थी। द स्नो लेपर्ड वॉज स्विफ्ट, झड़पीली हती, फुर्तीली हती, एंड जम्प्ड अबाउट फ्रॉम साइड टू साइड, एक साइड पर थी बीजी साइड पर कूदे, बीजी साइड थी पेली साइड पर कूदे अने झड़पी हती। जारे एक बाजू आ जे मोटू मॉन्स्टर बियर हतु ए थोड़ुं केवुं हतुं, लेजी टाइप नुं हतुं, बराबर छे। ए एम पंजो मारवा जाय त्यां सुधी लेपर्ड कूदीने बीजी बाजु, एम पंजो मारवा जाय त्यां सुधी लेपर्ड कूदीने आ बाजु। टीयरिंग अवे अ बिग पीसीस ऑफ ब्लेक फरी स्कीन ऑफ द बियर, टीयर, टीयर एटले फाड़वुं, ક્રિયાપદમાં ટીયર એટલે ફાળવું, બરાબર છે। એમાં શું થાય પણ ક્રિયાપદમાં જ્યારે આપણે વાપરીએ તો ફાળે, તો એક બાજુથી કૂદીને બીજી બાજુ જાય, ફાળતી જાય, અ બિગ પીસીસ, મોટા મોટા ચિત્રા ઓફ બ્લેક ફોરી સ્કીન, સ્કીનના, બરાબર છે, ઓફ ધ બિયર, જે આ ભાલુ હતો એની સ્કીનના, બરાબર છે, ફરી એટલે રૂંવાટાવાળા કાળા કલરની સ્કીન હતી એના બિગ પીસ ફાળતી જાય, બરાબર છે, માતા ચિત્તા। ધ બલ્કી એન્ડ સ્નો બિયર, સ્લો બિયર, બરાબર, બલ્કી ભારે છે, વજનવાળું છે અને સ્લો છે, ધીમું છે, આમ મારવા જાય ત્યાં સુધી તો ફાડીને પેલી બાજુ ચિત્તા, સોરી દીપડો, ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી, માતા ચિત્તાને કોઈ ઇન્જરી જ ના આપી શક્યો। ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ, બરાબર 10 મિનિટ સુધી આ ફાઇટ ચાલી। The bear was bleeding here and there, bleeding એટલે લોહી લહાણ થઈ ગયો, ભાઈ લોહી નીકળવું, તો બિયર ને લોહી નીકળી રહ્યું હતું। હિયર એન્ડ ધેર, અહીંથી ત્યાંથી બધી જઈ જોયા, ત્યાં આગળ મધર લેપર્ડે એને ઇન્જર કર્યો હતો। વેન એવર ધ લેપર્ડ એટેક્સ, જ્યારે જ્યારે લેપર્ડ આવે એટેક કરતું, ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ, પહેલાં એના પંજાબ મારવા માટે હવે કવર આગળ વધારતું હતું, હવે એના જે પંજા છે એ પોતાના ફેસને પ્રોટેક્ટ કરવા માટે આમ લાવી દે કે પોતાનો ફેસ ઇન્જર્ડ ના થઈ જાય। ધ બિયર વોઝ નાઉ ટ્રાઈંગ ટુ એસ્કેપ, હવે ભાગવા માટે, એસ્કેપ એટલે ભાગી જવું, ટુ સેવ હિઝ લાઈફ, પોતાની જીવ બચાવવા માટે ભાગવાનું ટ્રાય કરવા માંડ્યો। ધે બોથ મૂવડ ફર્ધર, બંને આગળ જાય છે, એન્ડ ફર્ધર, બરાબર છે, એક બાજુ દીપડો મારતો જ જાય છે, મારતો જ જાય છે, અને પેલો ભાગવાનો અને પોતાનો ફેસ પ્રોટેક્ટ કરવાનો ચાલુ રાખે છે, અને એવી રીતે આગળ વધતા જાય છે, ટીલ ધે ડિઝેપિયર રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન, કે જે મોટો માઉન્ટેન જે હતો, જે રાઉન્ડ શેપમાં હતો, ત્યાં આગળ ખોવાઈ જાય, મીન્સ દેખાતા નથી, ત્યાં સુધી મેં એમને જોયા, આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, મેં એમને જોયા જ નહીં, આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, કેટલાક સમય સુધી મને દેખાયા નહીં, બટ આઈ કુડ હિયર, પણ હું સાંભળી શકતો, ધ ગ્રાઉઝ એન્ડ સ્નેલ્સ, બરાબર છે, ગુરકિયા અને દાંતવાળા ગુરકિયા, બરાબર છે, બંનેમાં થોડોક ડિફરન્સ છે, ગુરકિયા નાનો અવાજ આવે, સ્નેલ્સમાં બહુ જ મોટો અવાજ આવે, તો એ બંને મને સંભળાતા હતા। ધેન ધ વેલી વોઝ કામ, બરાબર, પછી આખી જે વેલી હતી, ખીણ હતી, તે શાંત પડી ગઈ, એન્ડ ક્વાઇટ વન્સ અગેઇન, ફરી એકવાર શાંત થઈ ગઈ, એકદમ ચૂપચાપ। ધ મધર રીએપિયર્ડ, મધર જે માતા લેપર્ડ હતી પાછી આવી, રીએપિયર્ડ, મને દેખાઈ પાછી, એન્ડ રેન અપ ટુ હર કપ્સ, અને પોતાના બચ્ચા રેન, દોડવું, અપ ટુ હર કપ્સ, પોતાના બચ્ચા સુધી દોડતી આવી, સી સ્મેલ, સૂંઘ્યું, એન્ડ લિક્ડ ધેમ, પોતાની જીભ વડે બચ્ચાને ચાટ્યા, ઓવર એન્ડ ઓવર, ફરીને ફરી, અગેઇન ટુ મેક શ્યોર દેટ, એ ખાતરી કરવા માગતી હતી માતા, દે વર નોટ હર્ટ બાય ધ બિયર, કે ભાલુએ મારા બચ્ચાને કોઈ નુકસાન ક્ષતિ તો નથી પહોંચાડીને, તે જાણવા માગતી હતી, એટલા માટે તેને સૂંઘ્યા બચ્ચાને અને પછી ચાટ્યા। ધ થ્રી, જે બચ્ચા બે અને માતા લેપર્ડ, ધેન પછી ક્લાઇમ્બડ અપ, ચડી ગયા ધ માઉન્ટેન્સ, માઉન્ટેન ચડી ગયા પર્વત, એન્ડ ડિઝેપિયર્ડ, અને ગાયબ થઈ ગયા। યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ, તમને હવે આરામ થયો હશે, તમને હવે રાહત પહોંચી હશે, તે સમયે જ્યારે માતા અને બે બચ્ચા જતા રહ્યા, સેડ નીલમ, નીલમે કહ્યું, ક્વાઇટ, ચૂપચાપ, આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન, ચૂપચાપ હું તે પડી જ રહ્યો, કારણ કે કંઈ હલવાની જરૂર નથી, કારણ કે જો હું હલું ને એમને ખબર પડી જાય પાછી માતા મારી પર એટેક કરી દે,
ફોર સમ મોર ટાઈમ થોડાક ટાઈમ માટે હું પણ ત્યાં આગળ બેસી રહ્યો જે જગ્યા હતો એન્ડ વોચ ધ ફેમિલી આખી ફેમિલીને જોઈ ત્રણે ત્રણ જણને ડિઝેપિયરિંગ ગાયબ થતા ઇન ધ વુડ્સ લાકડાઓની અંદર વેવિંગ ધેર ટેલ્સ બરાબર છે પોતાની પૂંછડી અહીંથી હલાવતા હલાવતા જતા આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ મેં પણ કીધું બાય 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 આવજો દેખાતા ના એન્ડ સેડ ગુડ બાય બટ વોટ હેપન ટુ ધ બિયર બિયરનું શું થયું વોટ હેપન શું થયું હશે આસ્ક્ડ અર્જુન એગરલી બરાબર છે ઉત્સુક થઈને એગરલી એટલે ઉત્સુક થઈને અર્જુન પૂછી લે છે બિયરનું શું થયું તો અલીભાઈ કહે છે ગોડ નોઝ ભગવાન જાણે એ જોવાય ના જોવાય જીવતો હોય તો ઘાતક આવે વધારે થઈ જાય ઓલ આઈ નો મને એટલી ખબર પડતી હતી હું એટલું જાણતો હતો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર કે ભાલુનું આવવું વોઝ અ બ્લેસિંગ ફોર મી એ મારા માટે વરદાન હતું બિકોઝ કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી કારણ કે એને મને બચાવી લીધો કારણ કે જો એ ના આવત તો મધરલી પડ મને જોઈ લેતો આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કપ્સ હું ભગવાનનો આભાર માનું છું કે એને બચ્ચા પણ બચાવ્યા એન્ડ મી ટુ અને મને પણ બચાવ્યો તો આની સાથે આપણે રીડ ટુ કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ રીડમાં ઓટોફેબ ટેકનોલોજી સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત